बनासकांठानी एक एवी शाळा जेने हवे बंद करवी पड़े तेवी स्थिति उभी थई छे। शाळामां 40 बाळकोनी संख्या छे, जेमांथी 25 थी वधु बाळकोए शाळामांथी एलसी लई शाळा छोड़ी दीधी छे। तो आओ जाणीए केम बाळको शाळा छोड़ी रह्या छे अने केम वालीओ पोताना बाळकोने शाळामां अभ्यास माटे मोकलवा मांगता नथी। जोईशुं समग्र माहिती आपणा विशेष अહેવાલમાં। પાલનપુર તાલુકાના સામઢી ગામ ખાતે રામપુરા પ્રાથમિક શાળા આવેલી છે, જે શાળામાં ધોરણ 1 થી 5 સુધીના વર્ગ આવેલા છે, જેમાં કુલ 40 જેટલા બાળકો અભ્યાસ કરે છે। રામપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ કથળતા તેમજ શિક્ષકો નિયમિત ન આવતા હોવાથી વાલીઓએ શાળામાં પહોંચી 20 થી વધુ બાળકોના એલસી મેળવી અન્ય સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી। ઘટનાને લઈને શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। છેલ્લા ઘણા સમયથી શિક્ષણ કથળતા વાલીઓએ શાળાના આચાર્યની બદલી કરવા માટે તાલુકા અને જિલ્લામાં રજૂઆતો કરવા છતાં બદલી ન થતા તેમજ શિક્ષણમાં કોઈ સુધારો ન થતા મોટી સંખ્યામાં વાલીઓ શાળા કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કરી બાળકોના આલસી મેળવી અન્ય સ્કૂલમાં ભણવા બેસાડવા માટે મજબૂર બન્યા છે। ગામની શાળામાં બાળકોને ભણવું છે પરંતુ શાળામાં શિક્ષકો ભણાવતા નથી તેવું બાળકો જણાવી રહ્યા છે। બાળકોએ કહ્યું કે અમને કશું જ આવડતું નથી, અમે ઘરે જાતે મહેનત કરીએ છીએ અને ટ્યુશન કરીને શીખી રહ્યા છીએ। આ બાબતે વાલીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શાળામાં શિક્ષકો સમયસર આવતા પણ નથી, જેથી અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે એલસી લઈ અન્ય શાળામાં બેસાડવામાં આવે છે। આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે રામપુરા પ્રાથમિક શાળાની તપાસ કરવામાં આવશે, જે કોઈ શિક્ષક દોષી હશે તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે। મારો છોકરો 4th ધોરણ ભણે છે, એમ છતાંય કોઈ એને આવડતો નથી। અમે શિક્ષણ ના હોવાથી અમે વારંવાર અમારી રિક્વેસ્ટ 8 વર્ષથી અમે કરીએ છીએ, તો શિક્ષક બદલાવાની કોઈ શિક્ષક બદલાતો નથી। અમે અત્યારે હવે કંટાળીને અમે અમારા છોકરાની સર્ટિફિકેટ લઈ લીધી, કાલ સુધી અમે તેવી છોકરાની સર્ટિફિકેટ આ ડિસ્ટો આંકડો પકવા છે અને કાલ અમારે જે છોકરા આવેલી ટોટલ સંખ્યા 40ની સંખ્યા છે, 40માંથી 30 છોકરાને સર્ટિફિકેટ લેવામાં આવી છે અને બાકીના વાલીઓ હજી સર્ટિફિકેટ લેવામાં તૈયાર છે। એમ અમે સતત અમારે 8 વર્ષથી અમારે રજૂઆત છે વારંવાર જિલ્લામાં પાલન તાલુકામાં બધી રીતે, પણ એમ છતાં અમને કોઈ સમયથી પ્રશ્ન જવાબ મળતો નથી। બાળકોને જે આવડે છે એ અમારા ઘરે અમારી મજૂરી અમે કરીએ, ટાઈમ વધારે ટાઈમ કરીને જે છોકરાને ભણાવવા છે તે કલાક અડધો કલાક, એના સિવાયનું કોઈ વધારે અમને આવડતું નથી। શાળાના આચાર્યએ મીડિયા સામે પોતાના બચાવમાં ગોળ ગોળ જવાબો આપ્યા હતા અને વાલીઓને પોતે ગમતા ન હોવાથી વાલીઓ નારાજ છે અને પોતાના બાળકોનું એલસી કઢાવી લીધા હોવાની વાતો કરી હતી। જો કે બાળકો કેમ એલસી કઢાવી લીધા એ બાબતે કોઈ જ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। 2000થી મોડી દાખલ તારીખ 2000 અને 2022 માં 22 વર્ષ પૂરા છે, આ 23માં રનિંગ છે। 22 વર્ષથી હું સર્વિસ અહીંયા કરું છું અને વાલીઓને હું ગમતો નથી, વાલ્મીકી છું, આચાર્યમાં આવું છું એટલે ઓબ્જેક્શન કરે છે। આટલા દિવસ 3 વર્ષથી પેલા ભાઈ પટેલ હતા આચાર્યમાં, એટલે કોઈ વાલીએ અરજી કરતો નહોતો, હાલ 10 દિવસથી મને ચાર્જ આપ્યો છે સિનિયર છું એટલે આ વાલીઓને હું ગમતો નથી વાસ્તવમાં, એટલે આક્ષેપો કરી અને અરજી મારા સામઢી રામપુરા શાળામાં બાળકોએ આલસી કઢાવી લેતા હવે જિલ્લા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવાયા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે અમારી ટીમ દ્વારા તપાસ કરાશે અને એમાં જે શિક્ષક દોષી ઠરશે તેમના સામે કાર્યવાહી કરાશે। આ પહેલાં પણ આ શાળાના શિક્ષકની બદલી કરાઈ હતી પરંતુ બહાલી ન મળતા ફરી એ જ શિક્ષકને શાળામાં મુકાયા છે। જ
આજે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આની તપાસ સોંપેલી છે. એટલે ગુરુવારે અમારા એડીઆઈ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ત્યાં રૂબરૂ જઈ અને શાળાની તપાસ કરશે કે કયા કારણોસર વાલીઓ એલસી લીધેલા છે, અને એના અંદર કોઈ શિક્ષક જો દોષિત ઠરશે તો એની અમે અમે કાર્યવાહી કરી. નોંધનીય છે કે એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્ર સાથે શિક્ષણનો વ્યાપ વધારવા અને ભારતના ભવિષ્યમાં બાળકોના ઘડતર માટે પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આ શાળા એવી છે જ્યાં બાળકો ભણવા માંગે છે છતાં શિક્ષકો ન ભણાવતા હોવાના આક્ષેપો થયા છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ ક્યારે અને કઈ દિશામાં તપાસ કરે છે અને બાળકોને ગામની શાળામાં ભણવાનો મોકો મળે છે કે પછી ગામની શાળા છોડી અન્ય શાળામાં ભણવા જવું પડે છે, એ તો હવે આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, ગુજરાતી, અમદાવાદ.